નમસ્કાર, રૂબરૂમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી. અત્યાર સુધી આપણે રૂબરૂમાં દરેક વ્યક્તિઓને રૂબરૂ થતા હતા, પરંતુ આજે આપણે એક ટોપિક સાથે રૂબરૂ થશું. એક એવો ટોપિક કે જેના વિશે આજ સુધી ચર્ચા કરવામાં નથી આવી, પરંતુ બદલાતા સમયમાં એના ઉપર ઘણા બધા ફિલ્મો પણ આવવા લાગ્યા છે, લોકો એને સ્વીકારવા લાગ્યા છે અને તેના ઉપર ચર્ચા પણ થઈ રહી છે. તો આપણે પણ આ ચર્ચામાં ભાગીદાર થશું. આજે એક એવા ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે મેન્સ્ટ્રલ હાઇજીન. 28મી મેને મેન્સ્ટ્રલ હાઇજીન ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ ઝુંબેશ 2014થી શરૂ થયેલી છે. આજે આપણે એના ઉપર ચર્ચા કરવા સ્વાગત કરવા માંગીશ હું ડોક્ટર અમી શેઠ, જે ગાયનેકોલોજીસ્ટ છે અને છેલ્લા 25 વર્ષોથી આની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારબાદ હું સ્વાગત કરવા માંગીશ કોમલ શેખાણીનું, જેઓ એક વન્ડરાઇઝ સેનિટરી નેપકિનની એક કંપની છે જે ચલાવે છે, જેના ડિરેક્ટર છે. અને ત્યારબાદ આપણા સાથે જોડાયા છે વિભૂતિબેન મહેતા, કે જેઓ ઘણા વખતથી છેલ્લા 5-1 વર્ષથી આ ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે અને વન્ડરાઇઝના અંદર એક પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે. સૌ પ્રથમ સ્વાગત છે આપનું ત્રણેયનું આ શોની અંદર. આ એક એવો ટોપિક છે કે જે બહુ સેન્સિટિવ ટોપિક છે, આજના સમાજમાં એના વિશે ચર્ચા પણ નથી થતી. હું સૌ પ્રથમ આપને પૂછવા માંગીશ કે મેન્સ્ટ્રલ હાઇજીનને આપણે સરળ શબ્દોમાં સમજાવવું હોય તો કેવી રીતના સમજાવી શકાય? મેન્સ્ટ્રલ હાઇજીન એટલે કે જે દર મહિને કોઈ બી લેડીઝ કે કોઈ બી નાની છોકરી સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એજ ઓફ 12-13 જેને બી પીરિયડ્સ આવતા હોય એ વખતની જે સ્વચ્છતા રાખવાની છે, જે પોતાના શરીરની કાળજી પ્લસ આજુબાજુના એના એન્વાયરમેન્ટની કાળજી અને પોતે સ્વચ્છ રહે અને એના લીધે એને કોઈ ઇન્ફેક્શન્સ ના થાય, દેટ ઇઝ મેન્સ્ટ્રુઅલ હાઇજીન. આપણે કોઈ બી એક નાનું બાળક છે, 1-1.5 વર્ષનું થાય, તમે પોટી ટ્રેનિંગ કરાવો છો, યુરિનરી ટ્રેનિંગ કરાવો છો કે ભાઈ એને બગાડવાનું નહીં, આ ગંદુ છે, તો એ બાળક બહુ ઇઝીલી શીખી શકે છે. તો એ જ રીતે આજે એક બાળકી છે નાની 10-12 વર્ષની જેને આ પીરિયડ્સ ચાલુ થાય છે, એ વખતે એને પોતાના શરીરની શું કાળજી રાખવી, યુરિન સ્ટૂલ વખતે શું કાળજી રાખવી, કે એની રૂટીન લાઈફમાં એના કપડાં, એના પહેરવેશ શું કાળજી રાખવી, જેથી કરીને એને પોતાને બી કોઈ તકલીફ ના પડે ને એની રેગ્યુલર રૂટીન ના અપસેટ થાય, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી કોમલ મેમ, હું આપને પૂછવા માંગીશ કે તમે જે મેન્સ્ટ્રલ હાઇજીન માટે એક આખું કેમ્પેઇન ચલાવો છો, તો એ સૌપ્રથમ અમને જણાવો એ કેમ્પેઇન શું છે, તમે એની અંદર કેવી રીતના લોકોને ટ્રેનિંગ આપો છો? રાઈટ, સો એઝ અ મેન્યુફેક્ચરર હમને જબ કામ શરૂ કિયા એન્ડ સ્લોલી વી રિયલાઇઝ કે ઇસમેં અવેરનેસ બહોત જરૂરી હૈ, સ્પેશલી ઇન ઇન્ડિયા જહાં પે આઈ વુડ સે પર્સન્ટેજ જો હૈ ફીમેલ્સ સેનિટરી નેપકિન્સ યુઝ કરતી હૈ સિર્ફ 12-15%, ઓર યહી રેશિયો અગર આપ કમ્પેર કરે ચાઇના સે યુએસએ, ઓલમોસ્ટ 70-90% ઓફ ફીમેલ્સ સેનિટરી નેપકિન્સ યુઝ કરતી હૈ. સો ઓલ દીઝ થિંગ્સ હમ વી કેમ અક્રોસ એન્ડ વી રિયલાઇઝ કે હમે અવેરનેસ કરના બહોત જરૂરી, ઇટ ઇઝ આર રિસ્પોન્સિબિલિટી એઝ વેલ. સો વી સ્ટાર્ટેડ વિથ ધીસ કેમ્પેઇન કોલ હેશટેગ હેર ફોર હર, જિસમે હમ લોગ અવેરનેસ ક્રિએટ કરતા હૈ. વી ફાઇન્ડ આઉટ એરિયાઝ જહાં પે ઇસકી જરૂરત હૈ, રૂરલ મેં, ટ્રાઇબલ મેં, સેમી રૂરલ એરિયાઝ મેં, ઇસ તરહ કે કાફી એરિયાઝ હમ લોગ રીચ આઉટ કરેંગે. ફિર વી પાર્ટનર દી લોકલ એનજીઓઝ ઓર ઇન્ડસ્ટ્રીઝ ઇન ધોઝ એરિયાઝ, બિકોઝ વો લોગ ઉસ એરિયા મેં કામ કર રહે હોતે હૈ, તો દે નો ધ પીપલ એન્ડ દે નો હાઉ ટુ બ્રિંગ ધ બિહેવિયરલ ચેન્જ ઇન ધીઝ પીપલ. તો હમ લોગ ઉનકે સાથ પાર્ટનરશિપ કરતે હૈ એન્ડ કામ કરતે હૈ મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ પે, જિસમે હમ લોગ અવેરનેસ સેશન્સ કન્ડક્ટ કરતે હૈ, જિસમે હમ લોગ એક મૂવી દિખાતે, છોટી ડોક્યુમેન્ટરી હમને બનાઈ હૈ અબાઉટ અ ગર્લ જો પહેલી બાર પીરિયડ્સ મેં આતી હૈ એન્ડ હાઉ શી ડીલ્સ વિથ ધ પીરિયડ્સ એન્ડ ધ હાઇજીન રિલેટેડ ટુ પીરિયડ્સ. હમને બુકલેટ્સ રેડી કિયા, એજ્યુકેશનલ બુકલેટ્સ બનાઈ હૈ, જિસમે ઇટ્સ અ સ્મોલ ગાઈડ કે ક્યા કરના ચાહીએ પીરિયડ્સ મેં, ક્યા નહીં કરના ચાહીએ, ક્યા ખાના ચાહીએ, ડિસ્પોઝ કેસે કરના ચાહીએ. ઓર હમ ટ્રેનર્સ કો ટ્રેનિંગ દેતે હૈ, જો એ સબ ઇન્સ્ટિટ્યૂટ કે ટ્રેનર્સ હોતે હૈ ઉન્હેં ભી ટ્રેનિંગ દેતા કે વો રેગ્યુલર વહાં પે ટ્રેનિંગ દે સકે. સો દેટ વેઝ ધીસ ઇઝ વોટ વી આર ડુઇંગ એક્ઝેક્ટલી, દેટ કોલેબરેટિંગ વિથ વેરિયસ ઓર્ગેનાઇઝેશન્સ ઓર અલગ અલગ એરિયાઝમાં કામ કરતા હૈ ટુ ક્રિએટ ધ અવેરનેસ ઓન મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ. ઓકે વિભૂતિબેન, હું આપને પૂછીશ કે આપણે જ્યારે તમે છેલ્લા 5-1 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરો છો, તમે જ્યારે કોઈ વ્યક્તિને મળો છો કે કોઈ કેમ્પેઇનમાં જાઓ છો, ત્યારે એક જે રિસ્પોન્સ તમને ત્યાંથી કયા પ્રકારનો મળે છે અને એ લોકો કેટલા હદે આ વસ્તુ સ્વીકારી શકે છે?
વસ્તુ સ્વીકારવામાં તો એવું છે કે એક વસ્તુ તો હું કહી શકું કે પેડમેન મૂવી પછી તો ખાસું રિવોલ્યુશન આવ્યું છે. પણ અમે લોકો જે એનજીઓ કે જે કંપનીઝ થ્રુ અમે જે રૂરલ કે ટ્રાઇબલ એરિયામાં જઈએ છીએ, સિચ્યુએશન બહુ જ ખરાબ છે. કારણ કે મને પોતાને ખબર છે કે હું એવું સમજતી હતી કે વ્યક્તિ ધારો કે કપડું પેડ યુઝ ન કરતી હોય તો એ કપડું યુઝ કરતી હોય, પણ એવું નથી. રૂરલ એરિયામાં એ લોકો ઘાસ યુઝ કરે છે, માટી યુઝ કરે છે, પ્લાસ્ટિક બેગ યુઝ કરે છે. એટલે આ બધાની અવેરનેસ અને એનેથી લગતા ગેરફાયદાઓ અમે જ્યારે સમજાવીએ છીએ, એ લોકો બહુ પોઝિટિવ લે છે એને, અને ડેફિનેટલી એ લોકો આ વસ્તુને એક્સેપ્ટ કરી રહ્યા છે. પણ ઇટ ઇઝ અ સ્લો પ્રોસેસ, કારણ કે આજે ગામડાના લોકો છે એ લોકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે પૈસાને લઈને બધા જ. તો આમાં રિવોલ્યુશન લાવી શકાયું છે, પણ ધીમે ધીમે, પણ એક્સેપ્ટન્સ લેવલ છે ગામડાઓમાં. મેમ, હું આપને પૂછીશ કે જે અમને વાત કરી કે અલગ અલગ વસ્તુઓ યુઝ કરે છે, તો મેન્સ્ટ્રલ હાઇજીન માટે આજે આપણા સમાજમાં કઈ કઈ કયા કયા ટૂલ્સ અવેલેબલ છે, જો કોઈને એ વસ્તુ ન ખબર હોય તો એમને એ બાબતની માહિતી મળે? આપણા ત્યાં અવેલેબલ છે સૌથી પહેલાં તો સેનેટરી નેપકિન્સ, દેટ ઇઝ ધ વન આઈ રિકમેન્ડ ધ મોસ્ટ, આપણી વેધર આપણા એન્વાયરમેન્ટ પ્રમાણે. બીજું મળે છે એ ટેમ્પુન્સ, વિચ આર નોટ વેરી વેધર ફ્રેન્ડલી ફોર ઇન્ડિયા. ને ત્રીજા આવે છે મેન્સ્ટ્રુઅલ કપ્સ. મેન્સ્ટ્રુઅલ કપ્સ એટલે એમાં એવી જગ્યા, ઇસ્પેશિયલી એઝ શી સેડ ટ્રાઇબલ્સ ને વિલેજ એરિયાઝમાં, કે જ્યાં ફેસિલિટી નથી કે એક જ કપ લીધો, ઇટ કમ્સ ઇન ટુ સાઇઝિસ, મીડિયમ ને લાર્જ, એટલે યોની માર્કમાં આગળ જ નીચે મૂકી દેવાનો. સિલિકોન બોડી ફ્રેન્ડલી બાયોડિગ્રેડેબલ સિલિકોન હોય છે, એટલે એ જ પેશન્ટ કે જે બી લેડી વાપરતી હોય એ શી કેન ટેક ઇટ આઉટ બાય હર સેલ્ફ, ક્લીન ઇટ અપ એન્ડ પુટ ઇટ બેક અગેન, એટલે એને ડિસ્પોઝલનો પ્રોબ્લેમ જતો રહે, પ્લસ રિકરન્ટ કોસ્ટ એ ઓછી થઈ જાય. એક્સેપ્ટન્સ એ રીતે વધી જાય કે ટ્રાઇબલ એરિયાઝ કે વિલેજ વેર દે ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ, કારણ કે ત્યાં થોડું ટેબુ બી છે કે આ તો પીરિયડમાં છે, અડવાનું નહીં, આ નહીં કરવાનું, તે કરવાનું, તો ઘણી વાર દે ડોન્ટ લાઈક ટુ ડિસ્ક્લોઝ. તો આ વસ્તુ એવી છે, જો તમે મેન્સ્ટ્રુઅલ કપ વાપરતા હો તો ડિસ્ક્લોઝ કરવાની જરૂર જ ના પડે. તો ફોર વિલેજીસ એન્ડ ફોર વેરી રિમોટ એરિયાઝ મેન્સ્ટ્રુઅલ કપ્સ આર અવેલેબલ. ઓફ લેટ ઓવરનાઇટ પેન્ટીસ બી મળે છે કે રાતના ઉઠીને ચેન્જ કરવું, જ્યારે આજે સેનિટેશન, ધેર આર લોકેલિટીઝ કે ધેર ઇઝ ઓનલી વન ટોયલેટ, એ બી રૂમ્સની બહાર છે, યુ હેવ ટુ ગેટ અપ ગો, રાતના છોકરીઓને બહાર ના જવું હોય તો ધેર આર ઓવરનાઇટ પેન્ટીસ અવેલેબલ, વિચ કે ધે કેન ડિસ્પોઝ ઓફ નેક્સ્ટ મોર્નિંગ. ઓકે, તો આજે તમે વાત કરી મેન્સ્ટ્રલ કપની, એના સ્પેશિયલી હાઇજીન માટે કયા કયા ટૂલ્સ યુઝ કરી શકાય? એના માટે ધે કેન જસ્ટ ક્લીન ઇટ અપ વિથ વોટર એન્ડ સોપ ને ડિસઇન્ફેક્ટન્ટ, જે આપણા સેનિટાઈઝર્સ આવે છે, વિથ સેનિટાઈઝ કરી લે, કારણ કે દેટ ઇઝ અ વેરી સ્પેસિફિક સિલિકોન, એટલે ઇટ ડઝ નોટ રિએક્ટ વિથ ધ બોડી. વિભૂતિબેન, હું તમને પૂછીશ કે તમે જે અલગ અલગ કેમ્પેઇનમાં જાઓ છો, લોકોને આના વિશે ગાઈડ કરો છો, એ લોકો એ વસ્તુ ક્યાં સુધી સ્વીકારે છે? શું તમે એમના સાથે ફોલોઅપ કરો છો કે છ મહિના પછી એ એરિયાનું કે એ જે તમે કેમ્પેઇન કરેલું એનું પ્રોગ્રેસ શું છે? એ આખો પ્રોગ્રામ જે અમારો છે ટોટલી ડિઝાઇન પ્રોગ્રામ છે, અને કોઈપણ સંસ્થા કે કોઈપણ કોર્પોરેટ અમારી સાથે જ્યારે જોડાય છે ત્યારે મી એન્ડ કોમલ મેમ વી મેક શ્યોર કે એવું નથી કે એક પ્રોજેક્ટ વન ટાઈમ થઈ અને અટકી જાય. અમારા કોન્સ્ટન્ટ ફોલોઅપ થાય છે લોકો સાથે, અને અમે લોકોએ ફોર્મ ડિઝાઇન કર્યા છે એટલે એ લોકોને અમે બધી રીતે ફેસિલિટેટ કરીએ છીએ કે એ લોકોની ક્યાંય એક્ટિવિટી અટકે નહીં, અને આપણે અલ્ટિમેટલી આપણો જે ગોલ છે કે જે વધારેમાં વધારે લોકો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે મેન્સ્ટ્રુઅલ હાઇજીનને લઈને, તો એના માટે અમારા લોકોના રેગ્યુલર ફોલોઅપ છે, અમે લોકો ફીડબેક સેશન લઈએ છીએ, અને જ્યારે જ્યારે એ એરિયામાં અમે એક્સિડન્ટલી બી ગુજરીએ, પાસ થઈએ ત્યાં, તો અમે એ પર્ટિક્યુલર વ્યક્તિને મળી અને એમની જોડે બી ફોલોઅપ લઈએ છીએ. તો એ લોકોનું રિએક્શન કેવું હોય છે? એ લોકોનું રિએક્શન બહુ જ સારું હોય છે, અને આ પ્રોજેક્ટ એવો છે કે એજ્યુકેશન, હેલ્થ, હાઇજીન, ન્યુટ્રિશન આ બધા એક કોમન સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ છે જે દરેક એનજીઓ કે દરેક કોર્પોરેટ કંપની એમના એક્ટિવિટી સોશિયલ એક્ટિવિટીમાં કરતા હોય છે. પણ આ પ્રોજેક્ટ જ્યારે અમે એમને કહીએ છીએ ને તો એમના માટે બી એક એક્સાઇટમેન્ટ છે કે મતલબ દે ઓલ્સો હેવ સમથિંગ ટુ પ્રૂવ ટુ દેર સોસાયટી. તો એ લોકો આ વસ્તુને બહુ જ સારી રીતે લે છે અને એમને પોતાને બી બહુ જ ઇન્ટરેસ્ટ થાય છે. અને મોર ઓવર હવે એવું થયું છે કે અમે કોઈ એક જગ્યાએ જઈએ
અને પછી એ લોકો એ પ્રોજેક્ટની વાત કરે, એમના ગ્રુપના બધા અમને કોલ કરે છે કે ચલો અમને પણ કરવું છે, અમને પણ કરવું છે. એટલે બરોડામાં હું એક સંસ્થામાં અમે લોકો ગયા હતા, એ સંસ્થાના રેફરન્સથી અમારા લોકોને ચાર જગ્યાએ અત્યારે પેરેલલ વાતચીત ચાલી રહી છે. એટલે આનો મતલબ કહેવાય કે એની માર્કેટિંગ આ લોકો જ કરી રહ્યા છે, કારણ કે ઇટ્સ અ યુનિક પ્રોજેક્ટ. જી, એટલે લોકોમાં અવેરનેસ ઘણી વધી રહી છે. એન્ડ ઇટ ઇઝ ઓલસો ધ નીડ ઓફ ધ અવર ઓલસો. બહોત જરૂરત હૈ ઇસ પ્રોજેક્ટ, બીકોઝ આઈ વુડ સે કે હેલ્થ કી બાત જબ આતી હૈ તો બી ઇટ ગવર્મેન્ટ બી ઇટ ધ લોકલ ઓર્ગેનાઇઝેશન્સ બહોત અલગ અલગ પ્રોજેક્ટ્સ કરેંગે, ન્યુટ્રિશન પે, ડાયરિયા પે, ઇન સબ પે. બટ મેન્સ્ટ્રુઅલ હાઇજીન અભી તક ઇતના નહીં કિસીને હાથ મેં લિયા થા. સો નાઉ પીપલ ઉન લોકો કો ઇસ પે કામ કરના હૈ. એન્ડ ઓફકોર્સ આઈ વુડ સે પીરિયડ્સ એક ઔરત કે સાથ ઓલમોસ્ટ મતલબ 40 to 45 years એક ઔરત કી લાઈફ મેં હોતા હૈ, તો ઇટ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર હેલ્થ ટુ બી કન્સિડર્ડ. યસ. અમે મેમ હું આપને પૂછીશ કે જ્યારે કોઈ છોકરી સૌ પ્રથમ વખત પીરિયડ્સમાં થાય તો એના ફેમિલીએ એને કેવી રીતના ટ્રેનિંગ આપવી જોઈએ જેથી કરીને એને નોર્મલ ફીલ થાય કે આ ખરાબ છે એવી ફિલિંગ એને ન આવે. સૌથી પહેલાં તો આઈ વેરી ફર્મલી બિલીવ કે સ્કૂલ્સમાં જ દે શુડ સ્ટાર્ટ એજ્યુકેટિંગ ધ ચાઇલ્ડ એઝ સૂન એઝ 9 to 10 years, જેથી કરીને જ્યારે ફર્સ્ટ ટાઈમ એ બ્લડ જોવે તો કોઈ પેનિક કે રડારોડ ના જોઈએ, સમજશો કે હે કંઈક થયું. એ ના ચાઇલ્ડ તરફથી તો ચલો કદાચ બી એવું થાય, પણ એસ્પેશિયલી ધ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ હેવ ટુ સ્ટે કામ. આઈ કમ અક્રોસ મેની મધર્સ કે બાળક 10-11 years છે, ફર્સ્ટ ટાઈમ પીરિયડ્સમાં આવ્યું છે ને, ધ ચાઇલ્ડ ઇઝ અનકમ્ફર્ટેબલ, એનાથી વધારે પેનિક મધરમાં છે, હજુ ને પીરિયડમાં આવી ગઈને રડે છે ને આમ કરે છે ને. દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ. યુ ફર્સ્ટ ધ પેરેન્ટ્સ હેવ ટુ સ્ટે કામ, ઇન્કલુડિંગ ધ ફાધર. ધ ફાધર હેઝ ટુ બી ઇક્વલી અ પાર્ટ ઓફ ધીસ. દેટ ઇઝ વોટ આઈ બિલીવ, કે ફાધર એ બી કે હા બેટા આ છે, ઓકે યુ આર અ ગર્લ, આવું થઈ શકે, ને ધીસ ઇઝ વોટ વી ડુ, ક્લીન યોર સેલ્ફ અપ, આવી રીતે સેનેટરી નેપકિન પહેરવાનું છે તારે, એવરી 6 to 8 hours ચેન્જ કરવાનું છે. અનનેસેસરી એડવાઇસ એક હું જે બહુ જ વધારે જોઉં છું કે આખો વખત ફ્રિકવન્ટ સોપથી વોશ કરાયા કરે, એના લીધે શું થાય કે વજાય ના કે યોની માર્કનું પીએચ બદલાઈ જાય, એટલે ઇન્ફેક્શન થઈ જાય. એટલું બધું કરવાની જરૂર નથી. એઝ આઈ સેડ બિફોર કે યુરિન સ્ટૂલ વખતે તમે જેમ ચાઇલ્ડને ટ્રેન કરો છો કે ભાઈ ક્લીન ઇટ અપ, કીપ ધ એરિયા ડ્રાય, એવું તમે આમાં બી બાળકને સમજાવી શકો છો કે ધીસ ઇઝ ધ વે યુ શુડ વેર યોર નેપકિન, પહેલાં યુઝ ધ ટોયલેટ, ક્લીન ઇટ અપ, ડ્રાય ઇટ અપ, યુઝ ધ નેપકિન, એવરી 6 to 8 hours ચેન્જ કરો, ધીસ ઇઝ ઓકે, ધીસ ઇઝ ગોઈંગ ટુ પાસ ઓફ ઇન અનધર 4 days, આવું એવરી મંથ થવાનું છે, ધીસ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ, ગો ઓન. આ પકડીને બેસી જવાની જરૂર નથી. આઈ ઇફ યુ લુક એટ ઇટ ફ્રોમ ધ પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તો હું એવું માનું કે બધાએ ઘરમાં જો એક નાની બાળકી હોય હુ ઇઝ ક્રોસિંગ 8 years, તો એક કીટ હેન્ડી રાખવી જોઈએ. યુઝ્યુઅલી તો મધર્સ વુડ બી ગેટિંગ મેન્સિસ, પણ ઇન કેસ મધર્સ ફોર વોટ્સ એવર રીઝન, મેનોપોઝ છે કે હિસ્ટરેક્ટોમી છે, તો એ એક એમના મગજમાં હોવું જોઈએ કે હવે મારા બાળકને પીરિયડ્સ આવશે ગમે ત્યારે આવે તો શું, તો તમે કંઈ અડધી રાતે નેપકિન શોધવા નથી જવાના. એક તમે ઘરમાં બેન્ડેડ ને ઇમરજન્સી કીટ રેડી રાખો, જેવી રીતે એક કીટ રેડી રાખો જેથી કરીને અનનેસેસરી પેનિક ના થાય. કોમલ મેમ, હું આપને પૂછીશ કે તમે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રી, સ્કૂલ્સ બધાની વિઝિટ કરો છો, શું તમારા ધ્યાનમાં એવી કોઈ સ્કૂલ આવી કે જેને જે સ્કૂલમાં આના માટે સ્પેશિયલી કોઈ ફેસિલિટી હોય, કે એ લોકો આજે પીરિયડ્સ છે એના માટે પીરિયડ્સ ફ્રેન્ડલી હોય, એવો તમને કોઈ એક્સપિરિયન્સ થયો છે આજ સુધીમાં? સો હમ લોગ ખુદ હી કરતા હૈ યે કામ કે પીરિયડ કો ફ્રેન્ડલી બનાએ. સો વી રેગ્યુલરલી હમ લોગ સેશન્સ લેતે હૈ સ્કૂલ્સ મેં, જ્યાં પે હમ ગર્લ્સ કો જાકે સમજાતે હૈ કે પીરિયડ્સ ક્યા હોતા હૈ, કેસે હોતા હૈ, ક્યા કરના ચાહિયે પીરિયડ્સ કે વક્ત. સો ધીસ ઇઝ વન એફર્ટ દેટ વી આર ડિરેક્ટલી ડુઇંગ ટુ મેની સ્કૂલ્સ અક્રોસ ગુજરાત, ઓર અભી તક હમને મોર દેન 1000 સ્કૂલ્સ હમને કવર કર લી હૈ ડુઇંગ ધીસ અવેરનેસ એક્ટિવિટી ઇન સ્કૂલ્સ. એન્ડ અભી કોઈ કોઈ સ્કૂલ્સ વેન્ડિંગ મશીન્સ લગા રહી અપની સ્કૂલ મેં, નોટ સો મચ ઇન અહેમદાબાદ આઈ વુડ સે, બટ કાફી જગ્હે વેન્ડિંગ મશીન્સ લગા રહી. બટ આઈ વુડ રિયલી રેકમેન્ડ કે હર સ્કૂલમાં વેન્ડિંગ મશીન હોની ચાહીએ, કે કભી એમરજન્સી હો, ગર્લ કો કભી અચાનક પીરિયડ્સ આ જાય, તો દેર હેઝ ટુ બી ધીસ ફેસિલિટી ઇન સ્કૂલ. બહુ બેઝિક રિક્વાયરમેન્ટ હૈ જો હર સ્કૂલમાં હોના ચાહીએ. એન્ડ ડિસ્પોઝલ કે લીએ વો લોગ ઇન્સિનરેટર્સ ભી લગા સકતે હૈ સ્કૂલમાં. હું આપને પૂછીશ કે એક ફેમિલીની અંદર જ્યારે આપણા સમાજમાં
મેલ અને ફિમેલ બંને કેટેગરીને સમાન દરજ્જો આપવામાં આવે છે, પરંતુ આજે એક એવો ફેઝ છે કે જ્યારે જો કોઈ ઓફિસમાં કામ કરતા હોય કે કોઈ ફિમેલ કલીગ હોય અથવા તો ઘરની અંદર વાઇફ હોય, ડોટર હોય, મધર હોય, મેલને ખબર નથી હોતી કે એના સાથે મહિનાના ચાર દિવસ શું થઈ રહ્યું છે. આજે અવેરનેસ છે એ મેલમાં બહુ ઓછી છે, તો ખાલી ફિમેલને નહીં, મેલને પણ આ વસ્તુમાં જાગૃતતા લઈ આવવા માટે. યસ, ફર્સ્ટ થિંગ એઝ શી સેડ, આઈ વોઝ ગોઈંગ ટુ બાર્જિન કે અમે સ્કૂલ્સમાં જઈને છોકરીઓને એજ્યુકેશન આપીએ છીએ. નો, ઇટ હેઝ ટુ બી ધ હોલ ક્લાસ. ઇનફેક્ટ આઈ ફીલ બોયઝ નીડ મોર ઓફ અવેરનેસ એન્ડ મોર ઓફ એજ્યુકેશન દેન ધ ગર્લ્સ. એ લોકોને ખબર જ નથી હોતી આ વસ્તુ શું છે. સેકન્ડલી, એટલું બધું ટેબુ છે કે આજે ઘરમાં મધર કે સિસ્ટરને પીરિયડ્સ આવતા હોય ને તો બી તમે ઘરના મેલ મેમ્બરને પૂછો તો કે અહ એવું છે, ઓ આવું થાય છે, એમ કરીને ઇઝ જસ્ટ વોક ઓફ. એટલે આઈ ફીલ કે જો નાનપણથી જ છોકરાઓને બી આ બાબતે એટલું જ એજ્યુકેટ કરવામાં આવે એઝ યુ એજ્યુકેટ ફોર એવરી સિંગલ થિંગ, તો ધીસ ઇઝ ઓલ્સો અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અ લેડીઝ લાઈફ. ને આગળ જતા ધેટ પર્સન ઇઝ ગોઈંગ ટુ ગેટ મેરીડ એન્ડ ગોઈંગ ટુ હેવ અ લેડી એઝ અ પાર્ટનર, તો એ લોકોને એટલી ખબર હોવી જોઈએ કે મારે કેટલી સેન્સિટિવિટી રાખવાની છે આ વ્યક્તિ સાથે જ્યારે મહિનાના ચાર દિવસ હોય ત્યારે. કારણ કે થોડું હોર્મોનલ અપસેટના લીધે મૂડ સ્વિંગ્સ હોય, લેડીની પોતાની સેન્સિટિવિટી વધારે હોય, સમટાઈમ્સ ધર ઇઝ પેઇન, ક્યારેક બહુ જ હેવી બ્લીડિંગ હોય, ડિસકમ્ફર્ટ હોય, મેન આર લાઈક કે બે યાર ત્રાસ છે અને પાછો ઇટ્સ ધ ટાઈમ ઓફ ધ મંથ. એટલું બધું આ એક વગોવાઈ ગયેલું છે કે જો કોઈ વ્યક્તિ, કોઈ મેલને તમે લો, એનો મૂડ ખરાબ છે કે હી થ્રોઝ અ ટેન્ટ્રમ, તો કે ઓ બિચારો ઓવરવર્ક છે ને એને સ્ટ્રેસ ઓફ લાઈફ છે. પણ જો કોઈક લેડી ક્યારેક સ્ટ્રેસમાં રિએક્ટ કરે ને તો ફર્સ્ટ ક્વેશ્ચન શું આવશે, ઇઝ ઇટ યોર ધેટ ટાઈમ ઓફ ધ મંથ, વાય? નોટ એવરીબડી સફર્સ ફ્રોમ પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, ઇટ ઇઝ કોલ્ડ પ્રી મેન્સ્ટ્રુઅલ, નોટ એવરીબડી સફર્સ ફ્રોમ ઇટ. પણ મેનને એટલું એજ્યુકેશન જ નથી આપ્યું કે એક એ લોકોને મગજમાં એવું સેટ થઈ ગયું છે કે આજે ઇફ અ લેડી ઇઝ અપસેટ ઓર નોટ ઇન ટુ હર એલિમેન્ટ ઇન દેટ પર્ટિક્યુલર ડે, ઓન દેટ પર્ટિક્યુલર ડે, તો ઇટ કમ્સ ડાઉન ટુ ધ ફેક્ટ કે સાયકો થઈ ગઈ છે, ઓર એલ્સ કે ઇટ્સ ધેટ ટાઈમ ઓફ ધ મંથ, આજે મગજનું ઠેકાણું નથી. ઇટ ઇઝ નોટ લાઈક દેટ, દે હેવ ટુ લર્ન ટુ બી સેન્સિટિવ. એ વખતે ઇનફેક્ટ દે શુડ બી મોર કેરિંગ, મોર ટેન્ડર ટુવર્ડ્સ અ લેડી, એન્ડ દે શુડ ટેક એક્સ્ટ્રા કેર. I would just like to add, so likewise we have done sessions with the boys as well and humne unko sanitary napkins bhi diye ki ghar ja ke apni mummy ko ya sister ko gift karna, so we have done many such programs as well. Necessary. Yeah. And when it is a talk of project to ame loko atla bada corporates ane NGOs ne malta hoy che, majority je kaam kare che bada male search kare che, એટલે દેર ઇઝ અ ચેન્જ. એમ દરેક જગ્યાએ ફિમેલ હોતી નથી અને આ સબ્જેક્ટ ફિમેલનો છે, પણ એ લોકો એટલો જ ઇન્ટરેસ્ટ લઈ અને કામ કરે છે અને મેજોરિટી અમારા જે એસોસિએટ થયેલા લોકો છે મેલ મેમ્બર છે, એટલે આઈ શુડ એપ્રિશિએટ દેટ પાર્ટ. યસ, ડેફિનેટલી. પણ એ આપણે જોવા જઈએ તો એ નંબર બહુ ઓછો પર્સન્ટેજ છે, બહુ જ ઓછો પર્સન્ટેજ. બટ આઈ વુડ સે પહેલે એ થા, બટ નાઉ વિથ સો મચ મૂવમેન્ટ ઓન સોશિયલ મીડિયા એન્ડ પેડમેન મૂવીને બી કાફી ચેન્જ લાયા, સો અભી વો ઇતના નહીં દેખતા. વેન વી ગો ટુ મીટ પીપલ ઇન ઓર્ગેનાઇઝેશન્સ, તો મેન મિલતે હૈ આરામ સે ઇસ બારે મેં બાત કરતે હૈ, રિસ્પોન્ડ કરતે હૈ, ક્વેશ્ચન કરતે હૈ, તો કાફી આઈ થિંક મે બી ઓન ધ એડ્યુકેટેડ લેવલ પાર્ટ કાફી ચેન્જ આ રહા હૈ, જો પહેલે યે ભી નહીં થા. પહેલે ઓફકોર્સ ઇતને એડ્યુકેટેડ મેન યા ઓલ દીઝ પીપલ ઓલ્સો ઇસ બાત મેં નહીં બાત કરતે થે, યે બહોત હિડન સબ્જેક્ટ થા હમેશા સે. સો નાઉ કાફી ઓપન અપ હો રહા હૈ, કાફી. They are well aware about the variant of the sanitary napkin. ये cotton है, उसमें wings है, ये वो sept powder वाला है. फिर हमको खोल के हमको पूछते हैं कि इसमें difference बताइए. तो this is awareness from man side, I would say. And it's very necessary. Yeah, it's very necessary. So with the new generations, I think धीरे धीरे open up हो रहा है. Yes. હું આપને પૂછીશ કે જે ભારતમાં અને ગુજરાતમાં હજુ પણ કેટલા percentage females એવા છે કે જેને આ awareness નથી મળી? So, almost 85% of women ko awareness nahi hai, sanitary pads nahi use karti hai. Around 15% India mein females hai jo sanitary pads use karti hai. Baaki 85% nahi karti hai. And of course, availability ek sabse bada issue hai, awareness ek bada issue hai, and sometimes of course affordability bhi ek issue hai.
उन्होंने कभी कितनी बार हम वी कम अक्रॉस फीमेल उन्होंने पैड्स ही नहीं देखे हैं कभी लाइफ में. सो ऑफकोर्स अवेयरनेस नहीं है, और उसके बाद ऑफकोर्स अवेयरनेस नहीं तो अवेलेबिलिटी नहीं होती है. गांव में या जो भी रूरल एरियाज में दुकानदार रखते ही नहीं है पैड्स, बिकॉज लेडीज यूज ही नहीं करती है. एंड गुजरात में आई वुड से काफ़ी पुअर सिनेरियो है, पैड यूसेज काफ़ी कम है. हमने रिसेंटली एक नीलसन से सर्वे भी करवाया था जिसमें गुजरात वॉज वन ऑफ द लोएस्ट यूजर्स ऑफ सैनिटरी नैपकिन्स. मतलब हमने कंपेयर किया, जैसे महाराष्ट्र में अगर दिन में सपोज कि 13 नैपकिन्स बिकते हैं, पूरे इंडिया में 100 नैपकिन बिके हैं आज के दिन में फॉर एग्जाम्पल, और महाराष्ट्र में 13 बिके हैं, गुजरात में सिर्फ 2 पैकेट्स बिके हैं, जबकि पॉपुलेशन इफ यू कंपेयर इज गुजरात की ऑलमोस्ट हाफ ऑफ महाराष्ट्र, लिटिल लेस आई वुड से. तो सिर्फ 2 पैकेट्स बिके, और आसाम से अगर कंपेयर करें जिसकी पॉपुलेशन बहुत कम होगी गुजरात से, वो भी इक्वली यूज कर रहा है. सो गुजरात में वी रियलाइज दैट सिनेरियो इज वेरी पुअर, अवेयरनेस बहुत कम है, एंड बहुत जरूरत है कि इस पे काम करें. समटाइम्स इवन द गर्ल्स नाउअडेज अवेयरनेस है, अवेलेबिलिटी है, पर द एल्डर्स इन द हाउस, घरमां जे वडीलो छे ने એ લોકોને નથી યુઝ કરવા દેતા. આઈ હેવ સીન સો મેની ટાઈમ્સ કે ઇવન ડિલિવરી પછી વેન વી હેવ ફૂલ્લી એજ્યુકેટેડ ધેમ, જ્યારે પેશન્ટ પોસ્ટ ડિલિવરી ફોલોઅપમાં આવે ત્યારે કપડું પહેરેલું, અને હું કમેન્ટ કરું તો કે ના, મારા સાસુએ આમ કર્યું, મારી દાદીએ ના પાડી, અને ના પાડી. એટલે હજી બી જે સિનિયર જનરેશન છે ને ત્યાં અવેરનેસ એટલી બધી ઓછી છે કે આ યંગ જનરેશનને વાપરવું બી હોય તો ધે ડોન્ટ અલાવ. વેરી મચ ઇટ્સ નોટ ધ ક્વેશ્ચન ઓફ મની ઓર અવેલેબિલિટી ઓર અવેરનેસ, પણ એક ઘરમાંથી એક સોશિયલ પ્રેશર કે ભાઈ તારે આ વાપરવાની જરૂર નથી, અમે તો કપડાં અમે આમ કરતા હતા, એક જૂનું સ્ટાન્ડર્ડ અમારા જમાનામાં તો આવું ચાલતું હતું. બટ ટાઈમ્સ હેવ ચેન્જ્ડ, એન્વાયરમેન્ટ ફેસિલિટીઝ હેવ ચેન્જ્ડ, ને ગર્લ્સ આર રેડી. તો નોટ ઓનલી ગર્લ્સ નીડ ટુ બી એજ્યુકેટેડ, ઘણા બધા હા એલ્ડર્સ ઓલ્સો નીડ ટુ બી એજ્યુકેટેડ કે આ એક વસ્તુ બહુ જરૂરી છે. આ એક ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ હાઇજીન, જેમ એઝ યુ આર પુટિંગ અપ આટલું બધું શૌચાલય ને બધું ચાલે છે રાઈટ, તો સેમ વે ધીસ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ અ લેડી વિચ નીડ્સ ટુ બી ટેકન કેર ઓફ, ને એનું બી હાઇજીન મેન્ટેન થવું જોઈએ. જી મેમ, હું આપને પૂછીશ કે જે આ હાઇજીન મેન્ટેન જ્યારે નથી થતું ત્યારે કઈ કયા રોગ થઈ શકે છે? ઇન્ફેક્શન્સ તો થાય જ, પેઢુમાં ભાગમાં ઇન્ફેક્શન થઈ શકે, યુરિન ઇન્ફેક્શન થઈ શકે. વી વેરી કોમનલી સી સર્વાઇકલ કેન્સર્સ. ઇન્ડિયાનું મેજરલી સર્વાઇકલ કેન્સર ઇઝ નોટ ફ્રોમ હ્યુમન પેપિલોમા વાયરસ, ઇટ ઇઝ ફ્રોમ ધીસ. આપણા ત્યાં હજી એટલી મોડર્ન સોસાયટી નથી, કેટલી ફ્રી આઇડિયોલોજી નથી વેર લેડીઝ હેવ મલ્ટિપલ પાર્ટનર્સ. એટલે આપણા ત્યાં જે બી સર્વિક્સમાં કે જે ગર્ભાશયનું મુક્કો એમાં જે ચેન્જીસ આવીને કેન્સર્સ થાય છે એ યુઝ્યુઅલી પુઅર હાઇજીનના લીધે થાય છે. ને પુઅર હાઇજીન વાય એઝ શી સેડ કે જાત જાતનું વાપરતા હોય છે, એકનું એક જૂનું કપડું હોય, ઘાસ હોય, પાંદડા હોય, પ્લાસ્ટિક, એનીથિંગ ગોઝ. એનો એ જ ઘાઘરો, મોટો ઘાઘરો પહેરેલો, એને એ જ ઘાઘરાથી તે કીપ ઓન ક્લિનિંગ અપ ને રોટેટ કર્યા કરે, ને આવે ને ત્યારે માથું ફાટી જાય એવી વાસ મારતી હોય. ને વી રિયલી નીડ ટુ એજ્યુકેટ ધેમ કે કીપ ક્લીન, એસ્પેશિયલી જે પુઅર સ્ટેટ્સ છે ને ટ્રાઇબલ એરિયા છે એ સાઈડમાં તો ઓલ ધ સર્વાઇકલ કેન્સર્સ આઈ વુડ સે આર બીકોઝ ઓફ ધીસ પુઅર મેન્સ્ટ્રુઅલ હાઇજીન, મેજોરિટી ઓફ ધેમ. અને સ્ટેટિસ્ટિક પ્રમાણે તો એઝ શી સેડ 27% ઓફ ધ સર્વાઇકલ કેન્સર ઇઝ ઇન ઇન્ડિયાઝ અકાઉન્ટ ઓફ ધ વર્લ્ડ because of the poor menstrual hygiene. બીજું એક પૂછીશ કે આ જે પીરિયડ્સના ટાઈમ હોય એના માટે બહુ બધા મિથ્સ છે, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આ દવા ન ખાવી જોઈએ તેનાથી પ્રોબ્લેમ થાય, તો અકોર્ડિંગ ટુ યુ આ બધા મિથ્સના રૂલ, મતલબ એનેથી આગળ કેવી રીતના આપણે વધી શકીએ? આમાં કેવું છે કે પીરિયડ્સ કમ એવરી મંથ, દેર ઇઝ અ હોર્મોનલ સાયકલ. યસ. ને જે પીરિયડ્સ આવે ત્યારે ડેફિનેટલી દેર ઇઝ અ ચેન્જ ઇન હોર્મોન્સ. તો અમુક વખતે પર્ટિક્યુલર ડેઝ ઇન અ સાયકલ બોડીમાં થોડું બ્લોટિંગ થાય, તો એ ટાઈમે વી સમ પેશન્ટ્સ કમ્પ્લેન કે જે લોકોને પોઝિટિવલી ફીલ થાય કે મને બ્લોટિંગ થાય છે, તો વી ટેલ ધેમ કે ઓછું સોડિયમ વાળું ખાઓ જેથી કરીને સોડિયમ રિટેન્શન ઓછું થાય. દેર આર સર્ટન સબસ્ટન્સીસ કે જેનાથી
ડાયરિયા થાય કે એમને તમને ઇનડાયજેશન કરે એવી વસ્તુ ખાઓ તો તમને સ્ટમકમાં બી કોલિક થાય એટલે ઇમિડિયેટલી ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ટુ ધ યુટરસ. એવી કોઈ સ્પેસિફિક વસ્તુ આઈ વુડ નોટ રિકમેન્ડ કે ભાઈ આ પીરિયડ્સ છે એટલે ના ખવાય, એવું કશું છે જ નહીં. મને શરદી છે તો મારે આઈસ્ક્રીમ નથી ખાવો કારણ કે મારું ગળું પકડાય છે. જેને ના પકડાતું હોય એ શરદીમાં ચાર આઈસ્ક્રીમ ખાય તો બી વાંધો નથી. સિમિલરલી ઇફ યુ ડોન્ટ હેવ એની બ્લોટિંગ પ્રોબ્લેમ્સ તો તમે રૂટીનમાં તમારું સોલ્ટ ખાવ તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ યસ આઈ વુડ સ્ટ્રોંગલી રિકમેન્ડ, અદરવાઇઝ ઓલ્સો આઈ વુડ રિકમેન્ડ કે આપણા ત્યાં લેડીઝને પાણી પીવાની ટેવ નથી. યુ હેવ ટુ સ્ટે હાઇડ્રેટેડ કારણ કે બ્લડ એ વખતે ઇટ ઇઝ સો ક્લોઝ ટુ ધ યુરિનરી એરિયા કે બહુ જલ્દી યુરિનરી ઇન્ફેક્શન થઈ જાય. જો તમે રેગ્યુલરલી પાણી પીતા હો ને ઇફ ઇટ્સ ગેટિંગ ફ્લશ્ડ આઉટ તો યુરિનરી ઇન્ફેક્શન ના થાય. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ પાણી રેગ્યુલરલી પીવાનું. જસ્ટ બીકોઝ ફ્રિક્વન્ટ બાથરૂમમાં જવું પડે, ચેન્જ કરવું પડે, એના માટે એ ટાઈમે ગર્લ્સ અવોઈડ ડ્રિંકિંગ વોટર કે છ કલાકના બદલે જો હું 12 કલાકે જોઉં તો ત્યારે જ ચેન્જ કરું, બટ દેટ ઇઝ નોટ રાઇટ. દે શુડ ટેક લોટ્સ ઓફ લિક્વિડ્સ, શુડ કન્ટિન્યુ વિથ ધર રૂટીન ને ચેન્જ એવરી 6 to 8 hours. અને હજી એક એવું પણ મિથ છે કે પીરિયડ્સમાં હોય ત્યારે દવા નહીં ખાવાની, એ તો ઇટ્સ અ રોંગ મિથ. એ પહેલાંના સી અગેન ઇફ યુ લુક એટ ઇટ, ઇટ્સ લાઈક યર્સ બિફોર જ્યારે આ બધી પેન કિલર્સ નહોતી વિચ વર વેરી સેફ, ત્યારે ખાલી હોર્મોન્સ આપતા હતા. હવે હોર્મોન્સ દેટ ટાઈમ વેર સો રો કે એનાથી ઘણા બધા કેન્સર્સ થતા. એટલે અત્યારે એક એવી મિથ જ છે કે તમે પિરિયડમાં કહી લો કે એમને એમ ફોર એનીથિંગ, ઇવન ફોર કોન્ટ્રાસેપ્શન એનીથિંગ તમે હોર્મોન્સ લો એ તો શરીર માટે બહુ જ ખરાબ, બહારની ગોળી નહીં ખાવાની. ઇટ ઇઝ નોટ દેટ. ઘણી બધી સેફ મેડિસિન્સ ફોર હેવી ફ્લો આવે છે, ઘણી બધી સેફ મેડિસિન્સ ફોર પેઇન આર અવેલેબલ, એટલે દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. ઇટ્સ જસ્ટ યુ નીડ ટુ ચૂઝ ધ રાઇટ મેડિસિન એવરી ટાઈમ. યુ ડોન્ટ નીડ અ હોર્મોન ફોર ઓલ ધીસ પ્રોબ્લેમ્સ. સો થેન્ક યુ સો મચ આપ ત્રણેયનો અમારા સાથે જોડાવા માટે અને આ સરસ ચર્ચા કરવા માટે. આશા રાખીએ કે આપણા દર્શકો જે છે જે આ શો પહેલેથી અંત સુધીમાં જોયેલો છે તેમને આજે દરેક મિથ્સ છે, જે સમસ્યાઓ છે કે જે હજી સુધી એવા ટેબુ લઈને ચાલે છે કે આ વસ્તુ ખરાબ છે, તેમનામાં થોડોક તો પરિવર્તન આવ્યું હશે, તેમને થોડું સમજાયું હશે કે આ વસ્તુ ખરાબ નથી, ઇટ્સ અ નોર્મલ થિંગ. તો આશા રાખીએ કે તેમને આ દરેક વસ્તુઓનો સમસ્યાઓનો અંત આવ્યો હશે અને તમને આ દરેક વસ્તુઓ સમજાઈ હશે. અને અત્યારે અમને આપો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.